हेलो स्टूडेंट, हाउ आर यू। आज हम ग्रेड 9-10 अकॉर्डिंग गुजराती एकम 1 विषय जे ग्रामर रिलेटेड छे एना विषे आपणे समझवानी कोशिश करीशुं, जेमां समानार्थी शब्दो छे, विरोधी शब्द छे अने जोडणी छे, जे तमारे लोकोए सुंदर अक्षरोथी तमारी ग्रामर कॉपीमां लखी लेवानी छे। जे अहीं आपेला छे अचानक, तो एनो मीनिंग थशे एकाएक, ओचिंतु, अणधार्यू। त्यार पछी सेकंड नंबर आपीने अंतर, हयु, हृदय, उ। तो आ जे पेज नंबर 15 ऊपर समानार्थी शब्दों आप्या छे ए बधा ज शब्दों तमे तमारी कॉपीमां लखी लेशो। त्यार बाद आवे छे पेज नंबर 16, विरोधी शब्द लखो। के प्रयत्न करो तो दरेक काम शक्य होय छे, प्रयत्न करो तो कोई काम अशक्य होतुं नथी। आ प्रमाणे शक्य अने अशक्य ए बन्ने वाक्यने एकॉर्डिंग यूज थया छे, जे एकबीजानो विलोम छे। પણ જોવા જઈએ તો વાક્ય એકોર્ડિંગ એ આપણને એક જ અર્થ બતાવે છે, કે તમે અહીં જોઈ શકો છો કે વિરોધી પ્રયોગ દ્વારા જુદી વાક્ય રચનાઓ શક્ય બને છે। સંદર્ભનો ઉચિત પ્રયોગ કરવાથી અભિવ્યક્તિ વધુ સચોટ અને ધારદાર બને છે, એટલે કે વિગતને વધુ સચોટ રીતે રજૂ કરવા માટે સમાનાર્થીની જેમ વિરોધી શબ્દોનો પણ ઉપયોગ નીવડે છે, મતલબ થાય છે। અહીં જે તમારા પાઠ્યપુસ્તકમાં આવેલા ઘણા વિરુદ્ધાર્થી શબ્દો છે, જે અહીંયા આપણને એકમ 1માં આપવામાં આવેલા છે, જે અત્યાર સુધી આપણે ચેપ્ટર ભણ્યા છીએ, એ ચેપ્ટર એકોર્ડિંગ છે, જે આપણે આપણી ગ્રામર કોપીમાં સુંદર અક્ષરોથી લખી લઈશું। ત્યારબાદ આવે છે જોડણી, કે તમે જાણો છો કે જોડણી યોગ્ય રીતે લખવી જોઈએ, જો યોગ્ય રીતે ન લખાય તો શક્ય છે કે ખરેખર જે અર્થ આપણે વ્યક્ત કરવો હોય એ અર્થ વ્યક્ત થાય છે। માટે આપણે અહીંયા જે 5 સેન્ટેન્સો પણ એક્ઝામ્પલ તરીકે 5 સેન્ટેન્સ પણ આપ્યા છે, કે આછલા કંકુ ઘોડરે રાડી, આછલું ખાલી જગ્યા કઢાવું, તો એમાં ઓપ્શન આપ્યા છે પિયળ ને પિયર। તો એનો પિયર મતલબ જે પેરેન્ટ્સનું ઘર હોય છે એ એક છોકરી માટે થાય છે, અને પિયડ એટલે કે જે એક છોકરી દુલ્હન બને છે ત્યારે તેના કપાળ ઉપર કંકુથી ડ્રો કરવામાં આવે છે। આમ અડ અને ર બંને અલગ અલગ લગાવવાથી તે બંનેના મિનિંગ અલગ થઈ જાય છે, તો આપણે અહીંયા આન્સર આવશે પિયડ। ત્યાર પછી સેકન્ડ ફિલઅપ છે, વગડા વચ્ચે આશુદેવ મહાદેવનું ખાલી જગ્યા મંદિર છે, એકાકી એકાંકી। એકાકી મતલબ એક, અને એકાંકી મતલબ જે પાઠનો પ્રકાર હોય છે જેમાં એક જ વ્યક્તિનું પૂરું ચરિત્ર દર્શાવવામાં આવેલું હોય છે, તેને આપણે એકાંકી કહેવાય છે। પણ આપણે અહીંયા કંઈ મહાદેવજીનું ચરિત્ર કરવાનું નથી, પણ એનું એક જ મંદિર છે એવો અર્થ દર્શાવવાનો છે, જેથી તેનો મિનિંગ થશે એકાકી। એક માત્ર કાની ઉપર દોટ લગવાથી તેનો મિનિંગ ચેન્જ થઈ જાય છે, જે આપણે અહીંયા સમજીશું। ત્યાર પછી થર્ડ ફિલઅપ છે, તોયેના ખાલી જગ્યા કડાણી, ઓ મેહોલા, મતલબ આ રજુ અને આરજુ। આરજુ મતલબ આપણી જે અંદરની લાગણીઓ છે તે, અને આ રજુ એટલે આ પ્રસ્તુત કર્યું એવો મિનિંગ થાય છે, કે જે સાથે લખવાથી અને અલગ લખવાથી પણ તેના મિનિંગ સાથે લખવાથી આ અને રજૂને સાથે લખવાથી અને આ અને રજૂને અલગ લખવાથી પણ એનો મિનિંગ અલગ થઈ જાય છે, જે આપણે ધ્યાન રાખીશું। ત્યાર પછી આમાં ફોર્થ ફિલઅપ આપવામાં આવી છે, ખાલી જગ્યાના રંગાટ કામના હુન્નરમાં કચ્છનો મોટો ફાળો હતો, ભરત, ભારત। એકચ્યુઅલમાં ભરત પણ કોઈ બહેનનું નામ હોઈ શકે છે અને ભારત પણ હોઈ શકે છે, પણ આપણે અહીંયા એક દેશ છે, આપણો દેશ ભારત દેશ છે એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એટલા માટે અહીંયા ભારત
आंसर लखीशू। कांतिना बीजा हाथ में बे खाली जगह थी, ठेली थेली। ठेली मतलब कोईपण वस्तु होने धक्को मारव एट्ले ठेलो मरियो कहवाये, थेली एट्ले कि जे अपने आज वधारे स्वच्छ भारत में कहेवामां आवेलू छे कि प्लास्टिकनी बेग लेवीने कपड़ानी थेली लईने जवू। तो विद्यार्थी मित्रों, आपणे पण कपड़ानी थेली लईने खरीदी करवा जईशुं ने। प्लास्टिकनी बेग सामेथी पण कोई दुकानवाळा आपे तो आपणे एनो स्वीकार करीशुं नहीं, कारण के हूँ थेली लाव्यो छूं कहीशुं। ओके, एंड त्यार पछी आपणे अहीं घणी बधी हशो અને દીર્ઘ જોડણી ભેદ જે બતાવવામાં આવેલી છે એ આપણે જોઈ લઈશું। કુળ કુળ, ગુણ ગુણ, ચિત ચિત, જીન જીન, જે આપણે સુંદર અક્ષરોથી આપણી કોપીમાં લખી લેશું। ત્યાર પછી પેજ નંબર 18 ઉપર આવેલું છે, આપણે એકદમ સરસ રીતે વાંચી અને જોઈ લઈશું। ત્યાર પછી પેજ નંબર 19 ઉપર જે આપવામાં આવેલું છે, કે મિત્રો ઘણીવાર ઉતાવળને કારણે લખતી વખતે શબ્દો વચ્ચે કાં તો બિનજરૂરી જગ્યા છૂટી જાય છે અથવા તો જગ્યા છોડવી જોઈએ ત્યાં જગ્યા ન છોડી હોય તેવું પણ બને છે। આવું થાય ત્યારે જોડણી ભેદ અને તેથી અર્થભેદ પણ થઈ શકે છે। આપણે અહીંયા કેટલાક ઉદાહરણો આપ્યા છે જે આપણે વાંચીશું અને સાથે સાથે આપણી નોટબુકમાં પણ એને લખી લઈશું અને લખવા સમયે પણ ભૂલ નહીં કરીએ। આમાં જે પ્રમાણે લખેલું છે એ પ્રમાણે લખીશું અને સમજવાની કોશિશ કરીશું। સુરાવલી 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 સુરવલી, જે રીડ કરવાથી તો ઉચ્ચારણ સેમ થાય છે, જે ક ખ અને ગ નો ઘ રાને બદલે ર યુઝ થયો છે, પણ આનો સાચી જોડણી એ છે સુરાવલી ક। એન્ડ ધેન સેકન્ડ છે વિષાદ 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 વિષાદ। હા, તો જો ખમાં વની માત્રા જોવો અને ગમાં વની માત્રા જોવો અને ગમાં જોવાની છે, ત્યારબાદ તેમનો સેકન્ડ લેટર જે છે શમીંડાવાળો છે, ષટકોણનો છે, મીંડાવાળો છે। અને ફર્સ્ટમાં જે વને ચોટીની માત્રા લગાવવામાં આવેલી છે ષટકોણનો છે, અને દ એ જે ક આન્સર છે એ રાઇટ આન્સર છે। ત્યાર પછી થર્ડ વન છે જે વ્યથિત વ્યથિત વ્યતિત વથિત, ગ અને ક બિલકુલ અલગ પડી જાય છે પણ ક અને ખ જોતા વ્યથિત, તો તેમાં ખ આન્સર છે એ વ્યથિત રાઇટ આન્સર છે, જે આપણે આ જવાબ કરીને આપણી કોપીમાં લખીશું। ત્યાર પછી ફોર્થ છે દિશાશૂન્ય 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 દિશાશૂન્ય, ઉચ્ચારણ કરવાથી એમાં આપણને કંઈ ફેર દેખાતો નથી, પરંતુ તેનો આન્સર જે ચારે ક ખ ગ ઘ માં લખવાની જે છટા છે એ અલગ અલગ દર્શાવવામાં આવેલી છે, તેમાં ઘ જે છે એનો રાઇટ આન્સર છે। ત્યાર પછી ફિફ્થ વંથ અપરિચિત 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 અપરિચિત, કમાં ર અને ચીની જે માત્રા છે એ ખમાં ચેન્જ થઈ જાય છે, ગમાં પણ સાવ ચેન્જ થઈ જાય છે અને ઘમાં તો સાવ ચેન્જ જ થઈ જાય છે, એટલા માટે જે ખ છે એ એનો રાઇટ આન્સર થશે। ત્યારબાદ સિક્સ નંબર પર ઉર્મિલ 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 ઉર્મિલ, હા તો આમાં પણ એવું જ માત્ર ચેન્જ થઈ જતાં તેનો અર્થ જે છે એ અહીંયા અલગ થઈ જાય છે, એટલે ઘ એનો રાઇટ આન્સર થશે। સાચી જોડણી શોધવાની છે એટલે એક એક અક્ષર આપણે ધ્યાનથી જોવાનો છે, એટલે અહીંયા જે કંઈ પણ ચેન્જીસ બતાવવામાં આવ્યા છે એ જોઈ અને આપણે સમજશું। હા, જો એમાં ઝડપથી લખવા જતાં અક્ષરની હેરફેર થઈ જાય તેનું પણ ધ્યાન રાખવું જોઈએ, નહીતર તેનો અર્થ પણ ચેન્જ થઈ જાય છે, જેમ કે આ ઉપરાંત ઇનામ ઇમામ, અજબ અજબ,
अजब गजब अजब गजब अजब 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 जे झड़पथी बोलवा जाइए छे तो एमां घणो बधो चेन्जिस इनाम ईमान 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 तो ईनाम ईमान ईनाम मतलब जे आपने गिफ्ट मळे छे ते ईमान मतलब जे आपणुं मान छे सम्मान छे अजब अने अबज ए पण बन्नेनो मीनिंग चेन्ज थई जाय छे जोवा जाइए तो એટલે આ પરંતુ જો ખાસ ધ્યાન રાખવાનું છે કે જોડણી એ કોઈ ગોખવાની બાબત નથી એ સમજવાની બાબત છે જે એકવાર આપણે શાંતિથી વાંચન કરી લઈશું આ બધી વસ્તુ વાંચનનો મુહાવરો રાખવો જરૂરી છે આંખને જોડણીની ટેવ પાડવાની છે સાચી જોડણી આપણી આંખ ઓળખી શકે છે નહીં કે મગપ કરવાથી ઓકે જો પાઠ્યપુસ્તકમાં ધ્યાનથી વાંચ્યું હોય તો ક્યાંક આશ્ચર્ય થયું હોય કે ક્યાંક તમે વિગતવાર વાંચ્યું હશે તો ક્યાંક વિગત તમને થશે કે આમાંની કઈ જોડણી સાચી મિત્રો બંને જોડણી સાચી હોઈ શકે હા તેને વૈકલ્પિક જોડણી કહે છે શાર્થ જોડણીકોશ અનુસાર ગુજરાતી ભાષામાં કોઈ એક શબ્દની બે ત્રણ કે ચાર વૈકલ્પિક જોડણી પણ મળે છે તમારા પરિચય માટે અહીંયા અમુક જે પેજ નંબર 19 ઉપર લાસ્ટમાં અમુક જોડણીઓ આપવામાં આવેલી છે ખનીજ ખનીજ તરબૂચ તડબૂચ લિપિ લિપિ વસ્તી 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 સોગટી સોગઠી સોગટી સોગઠી રાત્રિ રાત્રિ દસ દસ આ જે જોડણી છે એ આપણે સુંદર અક્ષરોથી આપણી વ્યાકરણ કોપી જે છે એમાં આપણે લખી લઈશું અને ખૂબ જ શાંતિથી જોઈ લઈશું અને એકવાર ખૂબ જ શાંતિથી આ બધું રીડ કરી લઈશું આપણી પાસે ટેક્સ્ટબુક તો છે જ ઓકે સ્ટુડન્ટ થેન્ક યુ